पालिका रखड़ता ढोरनी समस्या पर अंकुश मेळवा युद्धना धोरणे काम करी रही छे। सूरतमां 54,000 થી વધુ પશુ છે, જે પૈકીના 14,500 પશુઓનું પાછલા 9 મહિનામાં RFID ટેગિંગ કરવામાં આવ્યું છે। સુરતમાં તંત્ર દ્વારા હાલ મફત પશુઓનું RFID ટેગિંગ કરવામાં આવે છે, જ્યારે 31 માર્ચ બાદ ચિપ લગાડવાનો ચાર્જ વસૂલીને ફોજદારી કેસ વસૂલ કરાશે। પશુઓનું RFID ટેગિંગ થયા બાદ તે કેટલી વાર જાહેરમાં ફરતું પકડાયું તેનો રેકોર્ડ રહેશે અને તેના આધારે દંડની રકમ અને માલિકો સામે કાર્યવાહી કરવામાં તંત્રને સરળતા રહેશે। સુરત મનપાએ વધુ 3 ઢોર ડબ્બા ઊભા કરવા જમીન શોધવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે। શહેરના લગભગ 54,000 જેટલા જે પશુઓ છે તે પૈકી 15,000 જેટલા પશુઓની અંદર આપણે RFID ટેગિંગ લગાવી શક્યા છે, જેના કારણે હવે જ્યારે પણ એ પશુ પકડાશે તો આપણને ખ્યાલ આવશે કે આ પહેલી વાર પકડાયું છે કે બીજી વાર પકડાયું છે કે ત્રીજી વાર પકડાયું છે, એના આધારે પેનલ્ટીનો દર નક્કી કરવામાં આવ્યો છે અને કોણ એના પશુના માલિક છે એ પણ આપણને તાત્કાલિક ખ્યાલ આવી જશે। અને આ ઝુંબેશને કારણે શહેરની અંદર ચોક્કસ જે આ સમસ્યા છે એના આપણે મહદઅંશે નિકાલ